જામનગરની જીજી હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ સગર્ભાઓ સહિતની મહિલા દર્દીઓને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. આમ આદમી પાર્ટી જામનગરના મહિલા આગેવાનો સ્થળ તપાસ કરવા જીજી હોસ્પિટલના ગાયનેક વોર્ડ પહોંચ્યા હતા. અહીં અમુક મહિલાઓ બેડની વ્યવસ્થાના અભાવે જમીન પર સૂતેલી જોવા મળી હતી. અમુક મહિલા દર્દીઓએ સ્ટાફ દ્વારા ગેરકાયદે પૈસાની માંગણી કરવામાં આવતી હોવાની પણ ફરિયાદ કરી હતી. શૌચાલયમાં પાણી ન આવતું હોવાથી પણ મહિલા દર્દીઓ હાલાકી ભોગવતી હોવાની ફરિયાદો પીડિતોએ કેમેરા સમક્ષ વર્ણવી હતી. આમ આદમી પાર્ટીના શહેર મંત્રી ચેતનાબેન પુરોહિત, જેતુનબેન સહિતના આગેવાનોએ સમગ્ર મુદ્દે રજૂઆત કરવા ડીનની ઓફિસના દ્વાર ખખડાવ્યા છે. ટોટલ પૈસા કેટલા હતા? આટલા સામાન્ય 100 રૂપિયા દેવો અમે બાટી દીધું. હા, એક પણ રૂપિયો નહીં દેવાનો. એ પગાર લઈને તમારું કામ કરે છે, કોઈ તમારી સેવા થોડી કરે છે બેન. 100 રૂપિયા કે 50 રૂપિયા આપીને તો અંધારામાં કઈ ન ભરે. અમારું ખાલી 6000 જ પગાર. જીવન ના રહ્યો. બોલો, પાણી નથી. સરકારી પાણી નથી, પાણી વગર ની સરકાર છે. બિચારી ક્યાં જાય? એમની પાછી અગી પેશાબ કરી. હેલો, આગે પડો. આમ તમારે સાથે હું ચેતના પુરોહિત, આમ આદમી પાર્ટી શહેર મંત્રી. આજરોજ મહિલા મોરચા શહેરના મહિલા કાર્યકર્તાને અમને લોકોને આજે માહિતી મળી અને અમે લોકો માહિતી મુજબ જીજી હોસ્પિટલમાં મુલાકાત લેવા ગયેલ ત્યાં ગાયનેક વોર્ડમાં અનેક પ્રશ્નો હતા અને અમે લોકોએ એ પ્રશ્નો સાંભળવા ખાટલે ખાટલે અમે લોકો ફર્યા અને ત્યાં જઈને જોયું તો અનેક મહિલાને એટલા બધા જટિલ પ્રશ્ન હતા કે જે પ્રસૂતિ બાદ એ લોકોને ખાટલા પણ નથી આપતા. એક ખાટલામાં બે બહેનો સુવડાવેલા, બીજા બહેનો હતા એમને તો નીચે સુવડાવેલા હતા. તો આ બહુ વધારે પડતું જટિલ પ્રશ્ન કહેવાય કે પ્રસૂતિ બાદ જે મહિલા છે, જેને ઉપરથી જે બાળક લીધેલું છે, એમને એટલા બધા ટાકા આવેલા છે. એ બેને પણ ખૂબ અમને કીધું કે બેન, એમને ગાદલા પણ નહોતા પાથરેલા, એમને ગાદલા એમના સગાઈએ ગાદલા પાથર્યા. એટલે બહુ એવું છે. એ માટે બાદ પછી અમને એ પણ પ્રશ્ન મળ્યો કે ત્યાંની જે આયા બહેનો છે, એ આયા બહેનો સગા પાસેથી પૈસા ઉઘરાવે છે મીઠાઈ માટે, કે ભાઈ તમારા ઘરે પ્રસૂતિ આવી, બાબો આવ્યો તો 200 રૂપિયા લે છે અને બેબી આવે તો 100 રૂપિયા, ત્યાં શું ધંધો છે કોઈ તમારો?
આ એક જાતનો ધંધો કહેવાય છે. તો આવું તો ઘણું બધું બીજા અમને જાણવા મળ્યું છે કે જ્યાં પાણીનો તો એટલો બધો પ્રશ્ન છે કે પાણી દર્દીના સગાઈએ કીધું કે બેન અમને હાથ ધોવાનું પાણી નથી, તો ડિલિવરી વિભાગમાં પાણીની એટલી બધી જરૂર છે છતાં એ પણ કીધું છે. એટલું જ નહીં, જ્યાં પ્રસૂતાબેનને જે પ્રસૂતિ થાય છે એ રૂમમાં સાથે સગાવાલા પણ હોતા નથી, છતાં ત્યારે એ બેનની સ્થિતિ બહુ નાજુક હોય છે અને એ બેન સાથે એટલી ગંદી રીતે હરકત કરે છે, એમને એટલા અપશબ્દ બોલે છે કે એટલે એ સાથે પણ એ બહુ જટિલ પ્રશ્ન છે. આવું બધું ઘણું બધું જાણવા મળ્યું છે. તો મારી એવી છે કે જીજી હોસ્પિટલમાં કોણ આવતા હોય કે જે સામાન્ય ઘરના હોય, જે બિચારા વધારે પડતી ફી ભરી ના શકે, અને એની સાથે જો આવું બધું થતું હોય તો મને તો એવું લાગે છે કે જે હોસ્પિટલના જે ડીન છે એ બધાએ ખરેખર એકવાર મુલાકાત લેવી જોઈએ વોર્ડની, દર્દીઓને સાંભળવા જોઈએ. આ ખરેખર એક બહુ મોટો પ્રશ્ન છે. તમે ગરીબ, સરકારે ગરીબ માણસ માટે જે હોસ્પિટલ બનાવી છે, ને જો આ જ હોસ્પિટલમાં અંદર આવું બધું ચાલતું હોય તો જીજી હોસ્પિટલમાં જે બધા સ્ટાફ છે, જે મેન છે, એ લોકોએ ઇન્સ્પેક્શન લેવું જ જોઈએ, ઇન્સ્પેક્શન લેવું જ જોઈએ અને એની મુલાકાત લઈને આનું નિરાકરણ થવું જ જોઈએ. અને હા, ખાસ મારે એ કહેવું